તથા મેનેજર સ્ટ્રેસની અંદર મિત્રો આપણે જોયું હતું કે માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે અને સાથે કામ કરે છે એના પછી મિત્રો આપણે વાત કરી હતી અમુક ટેકનિકની એની અંદર આપણે ફર્સ્ટ ટેકનિકની વાત કરી હતી અને એ ટેકનિક હતી સ્ટોપ ઓવર થિંકિંગ સૌથી પહેલાં તો વધારે પડતું વિચારવાનું મૂકી દો પછી આપણે અમુક રીઝન જોયા હતા કે જો તમને આમાંથી કોઈ વસ્તુઓ આમાંથી કોઈ કારણ દેખાતા હોય તો તમે ઓવર થિંકિંગ એટલે કે તમે સ્ટ્રેસ તમે તણાવમાં છો એવું કહી શકાય મિત્રો તો એવા આપણે અમુક કારણો જોયા હતા એના પછી આપણે વાત કરી હતી ઓવર થિંકિંગની અને એના પછી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે સેલ્ફ હિપ્નોસિસ સેલ્ફ હિપ્નોસિસનો અર્થ થાય મિત્રો સંમોહન પોતાની જાતને સંમોહિત કરવાની છે હિપ્નોટાઇઝ કરવાની છે મિત્રો પોતાની જાતને હવે મિત્રો હિપ્નોટાઇઝ કેવી રીતે થાય તો આપણે બધાએ ટીવીમાં જોયું હોય કે પેલું એક લોકેટ લઈને આપણને આમાં આંખોની આગળ હલાવે ને પછી કહે કે હવે તમને ઊંઘ આવી રહી છે અને તમે ઊંઘી રહ્યા છો એ બધું હિપ્નોસિસ કહેવાય મિત્રો હવે આપણે પોતાની જાતને હિપ્નોટાઇઝ કેવી રીતે કરવાની છે મિત્રો તો એની વાત કરી લઈએ તો સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક આપણને કેવી રીતે મદદ કરશે મિત્રો જો એ આપણે જોઈ લઈએ તો એનાથી આપણને સ્ટ્રેસમાંથી મુક્તિ કેવી રીતે મળશે તો એની વાત કરીએ મિત્રો હવે શું કરવાનું છે મિત્રો યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ તમે માનસિક સ્ટ્રેસ ઓછો કરવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ઇટ જે નીચે પ્રમાણે જે એક્સરસાઇઝ આપેલી છે એ પ્રમાણે ટ્રાય કરો અને જુઓ મિત્રો શું થાય છે ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ અને આંખો બંધ કરીને કરશો તો આ કામ વધારે સરળ થઈ જશે તો મિત્રો શું કરવાનું છે સેલ્ફ હિપ્નોસિસમાં આપણે જોઈ લઈએ સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ સૌથી પહેલાં તો સેટલ બેક એટલે શાંતિથી બેસવું ચેરની અંદર શાંતિથી બેસી જાઓ એન્ડ ક્લોઝ યોર આઈઝ તમારી આંખોને બંધ કરી દો કાઉન્ટ સ્લોલી સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70 મિત્રો 99થી લઈને 70 સુધી બેકવર્ડ એટલે ઊંધી ગણતરી શરૂ કરો કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રીધિંગ તમારા બ્રીધિંગ એટલે શ્વાસોશ્વાસ મિત્રો તમારા શ્વાસ સાથે ગણતરી શરૂ કરો મિત્રો એક શ્વાસ લેવાનો ત્યારે 99 બોલવાનું શ્વાસ છોડવાનો ત્યારે 98 પછી 97 એ શ્વાસ લેવાનો 96 એ શ્વાસ છોડવાનો એ રીતે તમારા કાઉન્ટિંગને બ્રીધિંગની જોડે તમારે અટેચ કરી દેવાનો છે જોડી લેવાનો છે નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 હજી વધારે ઊંડા જાઓ મિત્રો 69 to 30 સુધી કાઉન્ટ કરવાનું છે ઊંધા એ ટાઈમે તમારે શું કરવાનું છે મિત્રો વાઇલ મેનેજિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસનો અર્થ થાય મિત્રો દાદરો હવે મિત્રો જ્યારે તમે 69 થી 30 સુધી કાઉન્ટ કરો છો ત્યારે તમારે એવી કલ્પના કરવાની છે કે તમે કોઈ એક સુંદર મજાનો કાર્પેટ પાથરેલો જાજમ પાથરેલો દાદરો નીચે ઉતરી રહ્યા છો ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ તમારી જાતને મિત્રો શ્વાસોશ્વાસ સાથે વણી લો અને જાણે સમયની અંદર તમે ઊંધા ચાલતા હોય એમ ઊંધી કલ્પના કરતા જાઓ અને એક દાદરો તમે નીચે ઉતરતા હોય એમ દાદરો નીચે ઉતરતા જાઓ સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ ગ્રાન્ડ એટલે ભવ્ય મિત્રો તમારી આગળ કલ્પના કરો કે એક ભવ્ય દાદરો તમારી આગળ નીચે ઉતરી રહ્યો છે અને તમે એ દાદરાની સાથે નીચે જઈ રહ્યા છો ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ એટલે જાજમ પાથરેલા મિત્રો જાણે એની પર કાર્પેટ પાથરેલી હોય જાજમ પાથરેલી હોય દાદરાની ઉપર કાર્પેટ પાથરેલી હોય દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એફર્ટલેસનો અર્થ થાય મિત્રો પ્રયત્ન વગરની તમારી જે પ્રોગ્રેસ છે નીચે ઉતરવાની સહેજ પણ તમને તકલીફ નથી પડી રહી મિત્રો અને તમે શાંતિથી દાદરા નીચે ઉતરી રહ્યા છો એઝ પોસિબલ હવે મિત્રો આપણે 30 સુધી કાઉન્ટ કર્યા પછી હવે કાઉન્ટ કરવાનું છે 29 to 0 હવે આની અંદર શું કરવાનું છે મિત્રો વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝુરિયસ લિફ્ટ લક્ઝુરિયસ એટલે આરામદાયક હવે મિત્રો તમારે એવી કલ્પના કરવાની છે કે તમે એક આરામદાયક લિફ્ટમાં છો હવે લિફ્ટ કેમ શાંતિથી નીચે જાય એમ તમારે
એની અંદર લિફ્ટમાં બેસી જવાનું છે અને ક્યાં સુધી કાઉન્ટ કરવાનું છે, 29થી લઈને 0 સુધી કાઉન્ટ કરવાનું છે એઝ લાર્જ. અને તમે ક્યાં ઉતરવાના છો મિત્રો, તમે જ્યારે લિફ્ટમાંથી બહાર નીકળશો ત્યારે તમારા સામે એક રૂમ આવશે અને એ રૂમ કેવો હશે મિત્રો એની વાત કરીએ. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન. ડ્રિફ્ટિંગ એટલે નીચે ઉતરવું મિત્રો. ફર્ધર ડાઉન ઇન લક્ઝુરિયસ લિફ્ટ એઝ લાર્જ એઝ અ રૂમ. લિફ્ટ કેવી છે મિત્રો, એક રૂમ જેટલી લાર્જ, લાર્જ એટલે મોટી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. લેન્ડસ્કેપનો અર્થ થાય મિત્રો સીનરી. સીનરીનો અર્થ થાય આસપાસનું વાતાવરણ. આસપાસનું વાતાવરણ બહુ મસ્ત છે મિત્રો. એવી કલ્પના કરો કે લિફ્ટના દરવાજા, લિફ્ટની દિવાલો કાચની છે અને તમે આજુબાજુની બધી સીનરી જોઈ શકો છો. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. ડિક્રીઝિંગ એટલે નીચે ઉતરવું મિત્રો. તમારે નીચે ઉતરવાનું છે પણ કેવું, શાંતિથી નીચે ઉતરવાનું છે ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ અને જોડે શ્વાસોશ્વાસ પણ લેવાના છે. એઝ યુ અરાઈવ એટ 0, જ્યારે તમે 0 ઉપર પહોંચો છો ત્યારે મિત્રો, હવે મિત્રો આપણે 100થી ગણતરી સ્ટાર્ટ કરી હતી, 99થી હવે 0 સુધી પહોંચી ગયા છે. ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર ઇન ટુ અ રૂમ. લિફ્ટનો દરવાજો ખુલે છે મિત્રો અને તમે એક રૂમની અંદર એન્ટર થાવ છો. દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. એની અંદર એવું ફર્નિચર મળેલું છે મિત્રો જે તમને ગમતું હોય, જાણે ટીવી જે તમને ગમતું હોય, ફ્રિજ જે તમને ગમતું હોય, બેડ જે તમને ગમતો હોય, તો એવી બધી જ વસ્તુઓ, તમારી પ્રિય વસ્તુ એની અંદર એ રૂમની અંદર છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ. તમારી બધી જ ફેવરેટ વસ્તુ અંદર છે એ રૂમની અંદર. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. એની અંદર તમે ફક્ત ને ફક્ત તમે એકલા જ છો મિત્રો. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. કમ્ફર્ટેબલ ચેર, ત્યાં અંદર રૂમની અંદર એક કમ્ફર્ટેબલ ચેર ગોતો અને ત્યાં શાંતિથી જઈને બેસો મિત્રો. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ. તમારી કલ્પનાઓમાં રહો જ્યાં સુધી તમને આરામ ના મળે ત્યાં સુધી. તમારો માનસિક સ્ટ્રેસ જ્યાં સુધી, તણાવ જ્યાં સુધી ઓછો ના થાય ત્યાં સુધી તમે એ રૂમની અંદર રહો. એન્ડ રિફ્રેશ્ડ ધેન ઓપન યોર આઈઝ અગેન. અને પછી તમારી આંખોને પાછી ખોલો. મિત્રો આપણે શાની વાત કરી, સેલ્ફ હિપ્નોટિસની અંદર તમારે શું કરવાનું છે ફરીથી એક વખત સમજાવી દઉં મિત્રો. આખી પ્રોસેસ તમારે કરવાનું છે મિત્રો સેલ્ફ હિપ્નોસિસની અંદર. સૌથી પહેલાં 99થી સ્ટાર્ટ કરીને 70 સુધી, એટલે 99 થી 70 સુધીની ગણતરી કરવાની છે. પણ કેવી, બેકવર્ડ ગણતરી કરવાની છે અને એની સાથે સાથે શ્વાસ લેતા રહેવાનું છે મિત્રો. પછી 69થી 30 સુધીની ગણતરી કરવાની છે. એની અંદર તમારે શું કરવાનું છે મિત્રો, તમારી એક કલ્પના કરવાની છે કે તમે એક સુંદર મજાના જાજમ પાથરેલા દાદરા નીચે ઉતરી રહ્યા છો. પછી 29થી 0ની અંદર તમારે એવી કલ્પના કરવાની છે મિત્રો કે તમે એક સુંદર મજાની લિફ્ટમાં છો અને એ લિફ્ટ તમને હજી વધારે ઊંડા લઈ જઈ રહી છે. અને પછી છેલ્લે મિત્રો જ્યારે 0 પર પહોંચીને તમે એક સુંદર મજાના રૂમમાં પહોંચી જાઓ છો જ્યાં બધી જ તમારી ફેવરિટ વસ્તુઓ પડેલી છે મિત્રો, ત્યાં એક કમ્ફર્ટેબલ ચેર ગોતવાની છે અને ત્યાં શાંતિથી, જ્યાં સુધી તમારું માઇન્ડ માનસિક રીતે તણાવ મુક્ત ના થઈ જાય ત્યાં સુધી તમારે ત્યાં શાંતિથી બેસવાનું છે મિત્રો. તો આ ટેકનિકને આપણે કહીશું સેલ્ફ હિપ્નોસિસ મિત્રો. આના પછીની ટેકનિક છે આપણી સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે જાણે કોઈ વસ્તુ સ્ક્રીન ઉપર ચાલતી હોય એવું કલ્પના કરવાની છે મિત્રો. હવે મિત્રો આપણે એની અંદર થોડી વાત કરી લઈએ તો સ્ક્રીન એક્સરસાઇઝમાં શું હોય કે જાણે સ્ક્રીન ઉપર, પડદા ઉપર કોઈ વસ્તુ સ્ટેજ ઉપર ચાલતી હોય. હવે તમારે કલ્પના એવી કરવાની છે મિત્રો કે તમને જે તકલીફ છે, તમને જે વસ્તુથી માનસિક તણાવ થઈ રહ્યો છે મિત્રો, એ તણાવને તમારે બીજાને આપી દેવાનો છે. અને એવી કલ્પના કરવાની છે કે આ માનસિક તણાવ બીજાને હોય તો તમે એને શું રસ્તો આપશો, શું સલાહ આપશો. અને પછી આંખો ખોલીને જે સલાહ તમે તમારા મિત્રને આપી હોય એ સલાહ ઉપર જાતે અનુકરણ કરવાનું છે મિત્રો. તો આ એક્સરસાઇઝને આપણે કહીશું સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝની મિત્રો વાત આપણે આના પછીના વિડીયોમાં ડિટેલમાં કરીશું મિત્રો, એટલે પછી આપણને સમજાઈ જાય. પણ એટલું યાદ રાખો મિત્રો કે જ્યારે આપણું માઇન્ડ, જ્યારે આપણને તકલીફ હોય મિત્રો, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણને વસ્તુઓ ક્લિયરલી સમજાતી નથી મિત્રો. એટલે આપણે શું કરવાનું છે, જ્યારે એની એ તકલીફ બીજાને હોય તો આપણને એના સોલ્યુશન ઝડપથી મળશે. તો આપણે પણ એવું જ કરવાનું છે મિત્રો.
આપણી તકલીફ બીજાને આપી દેવાની છે અને એના સોલ્યુશન ગોતવાના છે. તો મળીએ મિત્રો આના પછીના વિડીયોમાં. થેન્ક યુ.